આજે ભલે ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવતું હોય, છતાં પણ આજે આપણા દેશમાં મહિલાઓના માસિક ધર્મ કે સેનેટરી પેડ વિશે જાહેરમાં વાત કરતા લોકો સંકોચ અનુભવે છે કે પછી ડરતા ડરતા વાત કરે છે. આઈડીટીડીએ આજે 9મા નોરતે તારીખ 7મી ઓક્ટોબરે VR સુરત ખાતે ફેશનો રાત્રિનું આયોજન કર્યું હતું અને આમ કરીને તેમણે જૂની જળ રૂઢિવાદી અને વિચારસરણી તોડવાનો અને પ્રતિબંધો હટાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો. આઈડીટીના 150 જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ તેમજ ફેકલ્ટીએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતાની ભાવનાને પ્રદર્શિત કરતો આ કાર્યક્રમ એક રીતે તો જોઈએ તો લોકોના વિચારને પરિવર્તિત કરવાનો પ્રોગ્રામ બની ગયો હતો. મૂળભૂત રીતે નવરાત્રિ સ્ત્રી શક્તિની પૂજા અર્ચના કરવાનો ધાર્મિક ઉત્સવ છે, જેના કેન્દ્રમાં સ્ત્રી સશક્તિકરણ અને સ્વચ્છતાનો વિચાર આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં સમાજ સમક્ષ મૂક્યો હતો. આ નવરાત્રિ મહોત્સવ સોચ અને શુદ્ધતાનો તહેવાર છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને આઈડીટીના વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં સેનેટરી પેડ પ્રદર્શિત કર્યા હતા. આની પાછળ મૂળ ભાવના એ હતી કે શુદ્ધતાના સાધન અંગે કોઈપણ વ્યક્તિ ખુલીને, એટલે કે શરમ રાખ્યા વગર કે સંકોચ રાખ્યા વગર બોલે. અંકિતા ગોયલ, ડાયરેક્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી. આજ કા મારા યે પ્રોગ્રામ જો હૈ વો નારી શક્તિ કે ઉપર હૈ. વુમેન હાઇજીન કો ડિનોટ કરને કે લિયે, ઉસકે લિયે અવેરનેસ ખડા કરને કે લિયે યહાં કે જિતને ભી યૂથ હૈ, યૂથ ગર્લ્સ ઓર બોયઝ, વો સભી અપને હાથ મે સેનિટરી પેડ લેકે ગરબા કર રહે હૈ. યે બતાયેંગે કે સેનિટરી પેડ કિતના જરૂરી હૈ. આજ ઇતના વુમેન હાઇજીન કો લેકર ઇતની સારી બીમારિયાં હો રહી હૈ. ગાંવ કી લેડીઝ હૈ ઇતની સારી બીમારિયો સે ગ્રસ્ત હૈ. ક્યું? ક્યુંકિ ઉનકો અવેરનેસ નહીં હૈ. તો આજ યહાં કા જો યૂથ હૈ, સુરત કા જો યૂથ હૈ, વો વહાં કી સારી વુમેન કો યે બતાના ચાહતા હૈ કે વો સેનિટરી પેડ કા યૂઝ કરે. ઓર જૈસે કે હમારે જો પ્રધાનમંત્રી હૈ ઉન્હોને પ્લાસ્ટિક કો બેન કિયા હૈ, તો જિતને ભી પ્લાસ્ટિક કન્ટેન્ટ કે જો પેડ યૂઝ હોતે હૈ, હમ ઉસકા બેન બંધ કરેંગે, ઉનકો ખતમ કરેંગે ઓર બાયોડિગ્રેડેબલ પેડ કા યૂઝ કરેંગે. યહી યહાં કા યૂથ આજ એક શિક્ષા દે રહા હૈ સબકો. આઈડીટી એક શૈક્ષણિક સંસ્થા છે. તે માત્ર શિક્ષણને સરળ અને પ્રેક્ટિકલ બનાવવાના સુધી આવીને અટકી જતું નથી, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વને પ્રાથમિકતા આપીને તેને અતિ મહત્ત્વનું ગણે છે. તો ચાલો આ નવરાત્રિ ફેશનો રાત્રિને રાષ્ટ્રીય સ્વચ્છતાને નામે મનાવીએ અને દેવી માને સ્વચ્છ, હરિયાળા અને નિર્મળ ભારત માટે પ્રાર્થના કરીએ. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.